વ્યાજ્યુસ પર દર સોમવારે ઉપસ્થિત 9:30 વાગ્યા. હવે દર વખતે સમય કેવો, વાર કેવો યાદ રાખી લેવો, અને 9:30 વાગે હું આ પક્ષ સમક્ષ આપની સેવામાં ઉપસ્થિત થઈ. આજે એટલે 3 તારીખ, એટલે આજે ઉત્પત્તિ એકાદશી છે. એકાદશી ના વ્રત કરનાર માટેનો આ દિવસ છે. આ એકાદશી કારતક માસની એકાદશી છે, અને ત્યાર પછી સાથે સાથે જ આજે આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ દિવસ પણ છે. ડાયાબિટીસની જ વાત કરવામાં આવે તો મધુપ્રમેહ કહેવાય એને ગુજરાતીમાં કે સંસ્કૃતમાં. એટલે આજના જમાનાની પ્રણાલીમાં ખાવાની અનિયમિતતા કે જંક ફૂડના ખાવાનો પ્રમાણનો વધારો થયો, કે સાથે સાથે ચાલવાની પ્રક્રિયા ઓછી થઈ ગઈ છે આપણે, એટલા માટે જ આ ડાયાબિટીસ ડે એ મનાવવામાં આવે છે. કારણ કે આજે જમાનાની અંદર 10 ત્રીજો કે 4થો વ્યક્તિ ડાયાબિટીસના કારણે પીડાય છે. ઘણા બધા પ્રકારના ડાયાબિટીસ છે. ટેન્શનના કારણે ડાયાબિટીસ થાય છે, કોઈક જગ્યાએ ખાવાની અનિયમિતતાના કારણે ડાયાબિટીસ થાય છે, કોઈક જગ્યાએ બેઠાના જીવનના કારણે ડાયાબિટીસ થાય છે, ઘણી વખત પ્રેગ્નન્સી ડાયાબિટીસ સ્ત્રીઓને થતો હોય છે. આમાંનો જ એક ડાયાબિટીસ અનુવંશિક છે, એટલે કે મા બાપ તરફથી પેટમાં મળે છે. તેમાં અનુવંશિક ડાયાબિટીસને આપણે કંઈ કરી ના શકીએ, પણ કંટ્રોલમાં રાખી શકીએ, પણ બીજા બધા ડાયાબિટીસ તો આપણે જાતે ઊભા કરીએ છીએ. પ્રેગ્નન્સીની અંદર પણ જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે સ્ત્રીઓ પોતાનું ધ્યાન ન રાખે ત્યારે પણ આ ડાયાબિટીસ બનવાની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે એના માટે જ સ્પેશિયલ યુનો દ્વારા જાહેર કરાયો વિશ્વ ડાયાબિટીસ દિવસ. સાથે સાથે 3 તારીખે વિશ્વ અપંગ દે છે. અપંગ એટલે દિવ્યાંગ, હેન્ડીકેપ્સ. હેન્ડીકેપ ઘણા બધા પ્રકારના હોઈ શકે છે. હેન્ડીકેપ ઘણા પ્રકારના હોઈ શકે, એટલે કોઈક માનસિક હેન્ડીકેપ હોય, કોઈક શારીરિક હેન્ડીકેપ હોય, કોઈ ડેફ એન્ડ ડમ એટલે સાંભળી શકતા નથી, બોલી શકતા નથી તેવા હેન્ડીકેપ્સ હોય, અંગમાં તકલીફ હોય તેવા હેન્ડીકેપ્સ હોય, એક્સિડન્ટના કારણે પોતાનું અંગ ગુમાવ્યું હોય તેવા હેન્ડીકેપ હોય, જન્મથી ખામીવાળા હેન્ડીકેપ્સ હોય, એક્સિડેન્ટલ કે કોઈ બીમારીના કારણે પોતાને ખામી આવી ગઈ તો હેન્ડીકેપ્સ હોય, આંખોના હેન્ડીકેપ્સ હોય. એટલે આ દિવ્યાંગો છે લોકો આ સમાજની અંદર આપણી સાથે જ જીવે છે તે લોકોનો દિવસ છે. આ હેન્ડીકેપ્સના દિવસે દરેક દિવ્યાંગોને હું ખરેખર કહું કે ઘણા બધા પ્રોગ્રામો અમે જોઈએ છીએ દિવ્યાંગો સાથેના, અને ખૂબ આનંદ થાય. આ દિવ્યાંગોની પાછળ અમારી ભાવના એવી છે કે એમને એક અલાયાદુ મહત્વ સમાજમાં આપવું જોઈએ. એસટી સ્ટેન્ડથી લઈને લોકલ ટ્રાન્સપોર્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેલવે, બધે એક અલગ વ્યવસ્થા આપવી જોઈએ. કેટલીક જગ્યાએ સરકારોની મહેનતોથી ને લોકોની જાગૃતિથી એમાં સફળતા મળી છે, પણ હજુ એ સફળતા ઘણી જ ઓછી છે. અને આ લોકોને પોતાને એ વ્યવસ્થાની અંદર આપણા તરફથી પણ જ્યાં સહાય આપવાની જરૂર પડે ત્યાં આપવી જરૂરી છે. આ વિશ્વ હેન્ડીકેપ ડે એટલે કે વર્લ્ડ હેન્ડીકેપ ડે, જેને અપંગોને અપંગ ન કહેતા આપણા
માનનીય વડાપ્રધાન મહોદય એમને દિવ્યાંગ કીધા. ઘણી જગ્યાએ અમે લોકો વિશિષ્ટાંગ શબ્દ વાપરતા હોઈએ છીએ. નામ બદલવાથી ભાવના બદલાતી નથી. હું આપને કહું કે તમારી ભાવના બદલજો, એમના પ્રત્યે એક વિશિષ્ટ લાગણી ઉભી કરજો. ઘણી વખત આપણે બધા આપણી મસ્તીમાં એટલા બધા ચૂર હોઈએ છીએ કે એના પ્રત્યેની લાગણી કે ભાવના હોતી નથી, અને એક તુચ્છતા ભરેલું કે દૃઢા ભરેલું એમના સાથે વર્તન કરી આવું ન થાય એવી મારી આપ સૌને વિનંતી છે. તો આ સાચો હેન્ડીકેપ ડે કેવા છે? આંતરરાષ્ટ્રીય ધોરણે વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ વિદેશોમાં મેં જોયું છે ને અનુભવ્યું છે કે એમના માટે વર્ષોથી જોઈએ છે કે વિશિષ્ટ વ્યવસ્થાઓ છે, અને એ વ્યવસ્થા માટે હું ખરેખર એવી વ્યવસ્થા જ્યાં જ્યાં સચવાતી હોય તે લોકોને હું ખરેખર અભિનંદિત કરું છું. સાથે સાથે 4 તારીખે ભૌમ પ્રદોષ. પ્રદોષ એટલે ભગવાન શિવને અભિષેક, મંત્ર, જાપ, અભિષેક આ બધું કરવાનો દિવસ, અને તે દિવસે રાત્રે પ્રદોષ હોવાથી ભગવાન શિવની આરાધનાઓ થતી હોય છે. કારણ કે દરેક ની પ્રક્રિયા જુદી છે, તેમાં આ પણ એક પ્રક્રિયા છે. જે દિવસે ભૌમ પ્રદોષ હોય ને તેને બીજા દિવસે શિવરાત્રી હોય, એવું યાદ રાખજો. સાથે સાથે આ જે દિવસ છે આપણો ઇન્ડિયન નેવલ ડે છે, એટલે ભારતીય નૌકાદળ દિવસ. ભારતનો સમુદ્ર તટ આખો દક્ષિણ અને ક્યાંક થોડો પશ્ચિમ અને પૂર્વનો પણ એની અંદર છે. આખો વિસ્તાર સમુદ્રીય તટ છે. ભારતની સરહદનો મોટા ભાગનો ભાગ આપણે સમુદ્રીય તટોથી ઘેરાયેલા છે. સાથે સાથે આ સમુદ્રીય તટો પરથી ઘણા બધા પ્રકારની તકલીફો ઊભી થતી હોય, તો તેવા પ્રકારની તકલીફોમાંથી મુક્તિ માટે વાતાવરણની અંદર જ્યારે કંઈક તકલીફ થાય, ત્યારે કોઈ માછીમાર કે જેવા જહાજની અંદર કોઈ જગ્યા પ્રોબ્લેમ થાય તો તેમને બચાવ કામગીરી કરવા માટે, કે ભારતીય સમુદ્ર તટની અંદર રહેતા લોકોને ભારતીય સમુદ્ર તટની અંદર રહેતા આ લોકો ધરતી પર આવતા નથી. ઘણી વખત મહિનો, 2 મહિના, 3 મહિના, ઘણા 15-15 દિવસની ડ્યુટી કરતા હોય છે. આવા સેવા કરનાર સૌ નૌકાદળના જવાનો ખડે પગે આપણી રક્ષા કરે છે. સમુદ્રીય નૌકાદળના દ્વારા સમુદ્રીય વ્યવસ્થા સાધવે છે. એ દરેકને મારી સલામ છે. આ નૌકાદળ દિવસ ના રોજ મુંબઈમાં એક વિશિષ્ટ પરેડ સમુદ્ર તટ પર યોજાતી હોય છે, અને તે પણ એક જોવાનો લાભ હોય છે. 5 તારીખે સંત જ્ઞાનેશ્વરની જયંતી છે. સંત જ્ઞાનેશ્વર 13મી સદીમાં થયેલા, અને તેમનો જન્મ 1275માં થયેલો. ઔરંગાબાદ ખાતે જન્મેલા સંત જ્ઞાનેશ્વરના પિતાનું નામ વિઠ્ઠપંત અને માતાનું નામ રુક્ષ્મણી. એવી અદ્ભુત મૂર્તિ. ગીતા પર ખૂબ અભ્યાસ કર્યો, ઘણા બધા મરાઠીયન સમાજ માટે ગ્રંથ લખ્યા, જ્ઞાનેશ્વર ગીતા લખી. એક અલગ જ પ્રકારની વ્યવસ્થા સમાજની અંદર સંસ્કૃતિ સિંચન માટે ઊભી કરી. આમ તો ક્રાંતિકારી કહું મારી દ્રષ્ટિએ, કારણ કે 12-13મી સદીની અંદર જે મનસ્થિતિ હતી આપણી, તેમાંથી એક અલગ જ મનસ્થિતિની રચના કરી આપી લોકોને. ગીતા પર તો ઘણા બધા ટીકા ટિપ્પણ સાથેના ગ્રંથો પણ એમના છે. હિન્દીમાં પણ લખ્યું. આમ તો બહુ નજીક નજીક મહારાષ્ટ્રમાં 2 સંત થઈ ગયા, એક જ્ઞાનેશ્વરજી ને તુકારામજી. તેમાં જ્ઞાનેશ્વરને તો અદભુત, એટલી બધી મહેનત ને એટલી બધી શક્તિ ને તપ કે પાળાને એમણે
વેદ શીખવાડ્યો. તેમણે તેને કીધું ત્યારે બ્રાહ્મણો હસ્યા, ત્યારે બ્રાહ્મણોને બેસાડીને પાડા પાસે વેદોચ્ચાર કરાવડાયો. આ એક નવાઈ લાગે ઘણી વાતો. તે જમાનામાં સાધનો મુહૈયા નહોતા ત્યારે જ્ઞાનેશ્વરજીની ચિનગારી મહારાષ્ટ્રના ખૂણા ખૂણામાં વિકળી છે અને તે પ્રવાસ કરેલો છે સમગ્ર મહારાષ્ટ્રના એરિયામાં. વિદર્ભ છે કે કોકણ છે, આ બધા વિસ્તારોમાં પ્રવાસ કરી અને ભક્તિની ચિનગારી એક અદભુત રીતે ઉભી કરી હતી. આવા સંત જ્ઞાનેશ્વર જેમણે ગાયને વગાડીને લખીને પોતાના સંતત્વના વાતો લોકો સુધી મુહૈયા કરાવડાવી. આ દિવસે શિવરાત્રી છે એટલે 5 તારીખે શિવરાત્રી પણ છે. આ દિવસે વિશ્વ જમીન દિવસ છે, અગ્રો દિવસ છે. આપણને એમ લાગે કે આવા આવા દિવસ નક્કી કરે વિશ્વ જમીન દિવસની શી જરૂર છે? પણ જેવા પ્રદૂષણો જેટલા બધા વધી ગયા છે તેની અંદર વિશ્વ જમીન દિવસની પણ જરૂર છે. કારણ કે જમીન સારી હશે તો જ ખોરાક પાકશે. ખેડૂત ધરતીનો તાત મહેનત તો કરે પણ જમીન ઉપજાઉ ન હોય કે જીવંત ન હોય તો, જમીન ભ્રષ્ટ થઈ ગયેલી હોય તો એની મહેનત એડે જાય. એટલે આ ભૂ એટલે કે જમીન નું માળખું સુધારવા માટે લોકોમાં જાગૃતિ આવે એટલે વિશ્વ સોઇલ ડે ડિક્લેર કરવામાં આવ્યો. વિશ્વ સોઇલ ડે ના દિવસે ખાસ અભ્યાસ કરવામાં આવે છે. એક અઠવાડિયું એક ધ્યાન આપવામાં આવે છે કે જમીનની ફળદ્રુપતા માટે શું શું પ્રયત્ન થઈ શકે તેની જાણકારી આપવામાં આવે. જમીનની ફળદ્રુપતા કેવી રીતે આવે તેની જાણકારી આપવામાં આવે. જમીનની ફળદ્રુપતા માટેના જુદા જુદા અભ્યાસો લોકો સુધી પહોંચાડવામાં આવે છે. કારણ કે આજે ઇન્ડસ્ટ્રીયલ અને વિકાસની દોડમાં કે આપણી ઘણી નાની નાની ભૂલોના કારણે સિમેન્ટના જંગલો વધી ગયા છે અને જમીન ધીરે ધીરે ઓછી થતી જાય છે. તેમાં પણ સારી જમીનો, સપાટ જમીનો, જે જમીનની અંદર ઉપજાઉ થાય ત્યાં આગળ જે જમીન તે જગ્યાએ એકાદું ઇન્ડસ્ટ્રી આવી જાય એટલે એ ઇન્ડસ્ટ્રીની આજુબાજુના કેટલાય કિલોમીટરની જમીનો ખલાસ થઈ જતી મેં જોઈ છે. આનામાં જાગૃતતા લાવવી જરૂરી છે. કારણ કે આપણે આ બધી જ મહેનત કરીએ છીએ ખાવા માટે અને આ ખાવાનું મુહૈયા જ નહીં થાય, ઉગે જ નહીં તો શું કરશું? હમણાં વચ્ચે થોડા દિવસ પહેલા એક મજાક આવી હતી એટલે આમ તો એનું હજુ પુરાવો નથી મળ્યો, પણ ચાઇનીઝ ચોખાની વાત હતી કે પ્લાસ્ટિકના ચોખા એ જમાનો થાય. કારણ કે ખાવાવાળી વસ્તી વધારે છે, ઉપજાઉ જમીન ઓછી છે. આ જમીનોની ઉપજાઉતા વધારવા માટે લોકોમાં જાગૃતતા આવે એટલે આ વિશ્વ જમીન દિવસ એટલે વિશ્વ સોઇલ વર્લ્ડ સોઇલ ડે ની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે 5 તારીખે વિશ્વ વોલેન્ટિયર્સ ડે છે એટલે વર્લ્ડ વોલેન્ટિયર્સ ડે એટલે સ્વૈચ્છિક રીતે કાર્ય કરતા કાર્યકર્તાઓનો દિવસ. સરકાર ઘણી જગ્યાએ ઘણું બધું કરવા ચાહે છે પણ સરકારી તંત્ર બધે પહોંચી શકતું નથી. ત્યારે આ સમાજની અંદર સેવા મુહૈયા કરવા માટે કે આ સમાજની અંદર જાગૃતતા લાવવા માટે
સમાજના જાગૃત લોકોની જરૂર પડે છે. અને એ સમાજના જાગૃત લોકો જે હોય તે વોલેન્ટિયર્સ હોય છે, અને આ વોલેન્ટિયર્સ સમાજને નાનામાં નાના તબક્કા લગી સેવાઓ આપતા હોય છે. સલામ છે એમને. 6 તારીખે દર્શનમાં હશે અવધૂત મહારાજની પુણ્યતિથિ. 7 તારીખે સશસ્ત્ર જવાનોના ધ્વજ દિવસ. 1949 થી આ દિવસ ચાલુ કરવામાં આવ્યો. નાના હતા ત્યારે સ્કૂલમાંથી એક ઝંડો આપે, થોડાક રૂપિયા આપીએ એટલે ઝંડો લગાવીએ ને પછી આમ વટથી ફરતા હતા પિન મારીને. એ ઝંડાની વાત છે, એ 1949 થી ચાલે છે. આ ઝંડા દ્વારા ફંડ એકત્રિત કરવામાં નક્કી કરવામાં આવ્યું, અને એ ફંડ સૈનિકો સુધી પહોંચાડવાનું નક્કી થયું, અને એને સૈનિકોના વેલફેરમાં ઉપયોગ થાય છે તેનો આ દિવસ છે વિશ્વ ફ્લેગ ડે. આંતરરાષ્ટ્રીય એવિએશન દિવસ 1996થી મનાવવામાં આવે છે. આપણા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઉડાનો ભરાતી હોય છે. આ હવાઈ અડ્ડાની સાથે જોડાયેલા ક્રૂ મેમ્બરોથી માંડીને બધાના જ સલામતીના વિચાર કરવા માટે કે સલામતીની જાગૃતતા માટે આ બધું જ જરૂરી છે, એટલે ઇન્ટરનેશનલ એવિએશન ડે મનાવવામાં આવે છે. 8 તારીખે માકસર માસનો પ્રારંભ થાય. આમ તો જોઈએ તો 2 અમાસ છે, 6 તારીખે બી અમાસ છે અને 7 તારીખે બી અમાસ છે, પણ જેને અમાસનું પૂજન કરવાનું હોય તેને 6 તારીખે કરવાનું રહેશે. 8 તારીખે માકસર માસનો પ્રારંભ, 9 તારીખે રવિવાર, અને તે દિવસે બીજના ચંદ્રનું દર્શન થશે. લાંચ રૂશ્વત વિરોધી દિવસ અને વિશ્વ દર્દી સલામતી દિવસ. નાની નાની વાતો લાગે, લાંચ રૂશ્વત ક્યાં નથી, સમાજની અંદર દરેક તબક્કામાં આ સડો પેસી ગયો છે. એ તબક્કો ભગવાનનું મંદિર હોય, એ તબક્કો સરકારી કચેરી હોય, એ તબક્કો પ્રાઇવેટ જગ્યા હોય, તો પણ તમને સમય મર્યાદા આપી હોય કે આ તમારું કામ 7 દિવસમાં પતી જશે, પણ આપણી ભૂલ એવી હોય છે કે 7 ની સાહેબ આજે જ કરી આપો ને કે અરે ભાઈ 7 દિવસની મુદત સરકારે નક્કી કરે. ના સાહેબ, થોડું કામ તેમ પણ આપી દઈશું, કરી આપો ને. શરૂઆત આપણાથી થાય છે. સાહેબ ખોટું છે, જરા કામ કરી આપો ને સમજી લઈશું આપણે. આ પરિભાષાના લીધે આ દિવસ મનાવવો પડે, ને તે આપણા તરફથી નથી, સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે. એટલે વિશ્વના દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક તો કરપ્શન અટકે જ છે. કરપ્શન ઘણી વખત હું વિચારું તો આપણી ગળથૂથીમાં બેસી ગયું છે, અને જે વસ્તુ આપણી ગળથૂથીમાં લોહીમાં ભળી જાય ને તેને કાઢવું જરાક તકલીફ હોય છે, પણ આપણી જાગૃતતા આવશે તો નીકળશે. તેના માટે બાહ્ય પરિબળ કોઈ કામ નથી કરતું. આ આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડેના એક વચન લેવું જોઈએ આપણે મનમાં અહીંયા કે હું કોઈને આપીશ નહીં કરપ્શન. પછી જે ભોગવવું પડે તે ભોગવવાની તૈયારી સાથે રાખવાની. ટ્રાફિક પોલીસ રોકે તો આપણે તરત જ સમાધાન પર આવી જઈએ, સાહેબ થોડુંક લઈને જવા દો, ચલણ ના પડે, આમ તો ત્યાંથી ચાલુ થાય. ગુનો કરવો છે અને સાથે બીજો ગુનો સાથે સાથે જ કરી નાખવાનો, કરપ્શનનો બબે ગુના એક સાથે થાય. આ આંતરરાષ્ટ્રીય કરપ્શન દિન દિવસે આવી જાગૃતિની જરૂર છે, કારણ આમ તો જુઓ તો લાંચ આપનાર લેનાર કરતા લાંચ આપનાર વધારે ગુનેગાર છે, કારણ કે એની ફરજે એ લાંચ આપે છે. બીજો 9 તારીખે બહુ જ મહત્વનો દિવસ છે, અને તે છે પેશન્ટ્સને હોસ્પિટલમાં લઈ જવામાં આવે.
હમણાં હમણાં એનો સુરત બનાવ તમને યાદ હશે કે ક્લાસમાં આંખ ફાટી નીકળી અને તેના લીધે કેટલાય વિદ્યાર્થીઓ ગુંગળાઈ ગયા. તેમાં એક શિક્ષિકાને પુત્ર નાનો દીકરાનું અવસાન થયું. શિક્ષિકાએ પોતાનો જીવ પેલા બાળક બીજા બાળકોને બચાવવામાં વાપર્યો એમાં કહ્યું ધન્ય છે એ બેનને. પણ અત્યારે જે આધુનિક હોસ્પિટલો બની છે તે હોસ્પિટલોમાં દર્દીઓના સલામતીના ધોરણો ખૂબ નીચા છે. દર્દીઓને માટે એન્ટી ફાયર સિસ્ટમ ગોઠવાયેલી નથી. 80% હોસ્પિટલોમાં આજે પણ ફાયર એનઓસી લીધેલ નથી. ફાયર સેફટીના સાધનોનો અભાવ છે. થોડા વર્ષો પહેલા કલકત્તામાં આવો જ એક બનાવ બન્યો હતો. હોસ્પિટલમાં આગ લાગી હતી. દર્દી તો દર્દી હોય તે થોડું દોડી શકવાનું છે અને સરવાળે પરિણામ એવું આવ્યું કે હોસ્પિટલની અંદર 35-42 દર્દીઓનું અવસાન થયેલું. કદાચ હજુ એકાદ આવો મોટો બનાવ બને તો આપણે જાગૃત થઈશું એવું મને લાગે છે. હોસ્પિટલના સિસ્ટમ છે આ તો એક દિવસ નક્કી કરવામાં આવ્યો કે વિશ્વ દર્દી સલામતી દિવસ છે. પણ આ તો રોજ હોવો જોઈએ. પછી સરકારી હોસ્પિટલ હોય કે સાદી હોસ્પિટલ હોય કે આપણું ઘર હોય, જે પેશન્ટ છે તેની અંદર ઇનએફિશિયન્સી બહુ હોય, અશક્તિઓ બહુ હોય, એ ઘણું બધું ન કરી શકે અને ત્યારે એને જ્યારે કંઈક કરવું હોય ત્યારે ત્યાં કોઈ આપત્તિ આવી પડે ને એને અચાનક મૂવમેન્ટ કરવી પડે તે નથી થઈ શકતી. એટલા માટે આ દિવસની શરૂઆત કરવો પડે. કારણ કે ઇંગ્લેન્ડની અંદર આવું એક બહુ જ હોનાર મોટી બનેલી અને તેમાં આ દિવસના માટે એ હોનારત પછી નક્કી કરવામાં આવ્યું. કોઈ પણ દિવસ બને તેની પાછળની ગણતરી હોય. તે દિવસે તે કાર્ય ચાલુ કરવામાં આવ્યું હોય કે એવી કોઈ બીજી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય તેના કારણે એ દિવસ બને તેની તે દિવસો જાહેર થતા હોય છે કે ક્યાંક કોઈ શોધ થઈ હોય તે દિવસે એને લગતી ત્યારે આ દિવસો થતા હોય છે. વિશ્વ અપંગ દિવસ અને વિશ્વ દર્દી સલામતી દિવસ આ બંને દિવસોનું મહત્વ ઘણું બધું છે. આ બાબતો પર તમારા સૌના મગજમાં પણ વિચાર કરજો અને તમે તમારા વિચારો મને ઈમેલ કરીને મોકલી શકો છો. એટલે જ જ્યારે પણ આ પતી જાય છે પ્રોગ્રામ ત્યારે પાછળ મારું ઈમેલ આઈડી આપેલું છે. આપ આપણા ઈમેલથી તમારા ફીડબેક આવશે મને આનંદ લાગશે અને અમારી સંસ્થાને પણ આનંદ લાગશે, વીઆર ન્યૂઝને પણ આનંદ લાગશે કે અમે ક્યાંક વધારે તમને સેવા આપી શકીએ. અમારું કામ છે સમાજની નાનામાં નાની વાત જે તમે અજાણ છો તે તમારા સુધી પહોંચાડવાની. એટલે જ વીઆર ન્યૂઝે આ બીડું ઝડપ્યું અને અમે એના સાથમાં આવ્યા અને વીઆર ન્યૂઝના સાથ અને સહકારથી અમે આ સફળ કરી શક્યા છીએ. વીઆર ન્યૂઝના આભારી છીએ કે અમે દર સોમવારે 9:30 વાગે આપણા સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ. આપણા જીવનમાં સદૈવ મંગલતા રહે અને આપના જવાબની અપેક્ષા સાથે અસ્ત શુભમ ભવતુ. આવતા સોમવારે ફરી મળીએ અહીં 9:30 વાગે.